ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન. રકમ જોઈને સમજાય કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ નાના પ્રદેશનું, એટલે કે ઇન્ટિગ્રેશનનો પણ છે પણ એના સંકલનનો ઉપયોગ નહીં થાય. એક ઉપયોગ જે આવૃત ક્ષેત્રફળ ચેપ્ટર નંબર 8 છે એમાંથી આવે છે. ઓકે, શું છે પહેલો પ્રશ્ન? તો કે પહેલો પ્રશ્ન છે એ વર્તુળ દર્શાવે છે ભાઈ. તો વર્તુળ છે એ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4, એટલે કે 2 નો સ્ક્વેર. આપ સર્વે 8માં 9માં 10માંથી જાણો છો કે આ છે એ 0 0 કેન્દ્રવાળું અને 2 ત્રિજ્યાવાળું વર્તુળ દર્શાવે છે. તો આપણે એને અહીંયા દોરી જ નાખીએ કે આમાં તમારું કેન્દ્ર 0 0 રહેશે અને ત્રિજ્યા 2 થવી જોઈએ. તો હવે તો મારે અક્ષ પણ જોઈએ, તો ચાલો ઠપકારીએ અહીંયા એક્સ અક્ષ, અહીંયા વાય અક્ષ. ઓકે ડન. અહીંયા તમારે જો આની ત્રિજ્યા 2 હોય તો આનાય આમ થાય 2 0, આનાય આમ થાય -2 0, આનાય આમ થાય 0 2. હું તો હજી વર્તુળ પર જ છું અને આનાય આમ થાય 0 -2. આ તમારું બિંદુ એ બી એ ડેશ અને બી ડેશ થાય. ઓકે, અહીંયા સુધી તો ખાલી મેં વર્તુળ દોર્યું, આવૃત ભાગ તો બધો છે અંદરનો આખો રાઉન્ડ શેપ. એમાંથી કયું ક્યારે શા માટે? તો હવે તમારે એના માટે રેખાને ધ્યાનમાં લેવી પડે. રેખા એક્સ પ્લસ વાય બરાબર 2 છે. હવે એના માટે જો બિંદુ એ વિચારવામાં આવે તો વાયની કિંમત 0 મૂકો તો એક્સનો જવાબ 2. અરે વાહ, એક્ઝેક્ટ આ બિંદુ જ આવે છે. આગળ વધીએ તો બી, જો તમે વાયની કિંમત એક્સની કિંમત 0 લ્યો તો વાયનો આન્સર 2 આવે. અરે વાહ, તો આ જ બિંદુ આવે. આ બેને કનેક્ટ કરો એટલે તમારી રેખા ભીત. અરે વાહ, તો એમને કનેક્ટ કરી નાખીએ, આમને કનેક્ટ કરીએ આમની સાથે. અચ્છા, આવી રીતે કનેક્ટ કરવાનું છે, પણ આ ભટકતી આત્મા અહીંયા હોવી જોઈએ. કારણ કે મને હજી તમારી જેમ એક્ઝેક્ટ ન આવડે એટલે એવું થાય, પણ આપણે 3D માં છીએ તો 3D મુજબ જ દોરીએ. ચાલો ડન. તો આવી રીતે તમારી રેખા થશે. ઓકે, હવે શું? તો કે નાના પ્રદેશનું કીધું છે, તો આ મોટો પ્રદેશ થાય અને આ નાનો પ્રદેશ થાય, તો તમારે મેળવવાનું છે નાના પ્રદેશનું ક્ષેત્રફળ. તો એમાં આપણે ફટાફટ પીછડો મારી જ દઈએ કંઈક અલગ રંગનો. તો આ તમારા પ્રદેશનું ક્ષેત્રફળ થાય. એ ભાઈ, કલર બદલાવો તો અમને ખબર પડે સાહેબ. તો આ તમારે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું થાય. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે શું કરવાનું થાય? તો આ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે બીજું કાંઈ નથી ભાઈ બંધ, ટોટલ જુઓ તો વર્તુળનો ચોથો ભાગ છે. આપણે સંકલનનો ઉપયોગ જ નહીં કરીએ. એરિયા બરાબર વર્તુળનો ચોથો ભાગ માંથી આ ત્રિકોણ નકામો છે, ડેલ્ટા નામ આપી દઉં, એમાંથી ડેલ્ટાને બાદ કરો. આટલામાંથી આટલું કાઢી નાખો, ફરીથી કહું છું, આટલામાંથી આટલું કાઢી નાખો. એટલે કે આ જે આખો રાઉન્ડ શેપ છે એમાંથી ત્રિકોણને કાઢી નાખવામાં આવે એટલે તમારો આન્સર જ છે. તો કરો ભાઈ, વર્તુળ એટલે શું? વર્તુળનું ક્ષેત્રફળ તો તમને બધાને આવડતું જ હોય. તો કે અરે, એ કહાં સે આયા ગબર. અચ્છા, અહીંથી આવે. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ બધાને આવડતું જ હશે. એરિયા બરાબર 1/4 πr² આર સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર -1/2 πo ગુણ્યા વેધ. તો પાયો અને વેધ તમારે ફરીથી પાછો મને આકૃતિમાં સમજાવવું પડશે ભાઈ. તો આની લંબાઈ કેટલી? તો એની લંબાઈ થાય એક્ઝેક્ટ 2. કા આર યુ 0 થી 2? આની લંબાઈ કેટલી? તો એ ફરીથી 2. તો પાયો અને વેધ, પાયો અને વેધ બે 2 × 2 જ છે. તો 2 × 2, તો તમારો એરિયા અહીંયા જોઈ શકો છો, 4 અને 4 ઉડી જાય પાય, -2 2 ઉડી જાય 2, π - 2. વિધાઉટ ઇન્ટિગ્રેશન તમારા પ્રશ્નનો આન્સર રહેશે π - 2. એકાદો ઓપ્શન દેખાય છે, ફટાફટ ટિક કરી નાખજો.